ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવશે અને વાત ખાસ કરવાની છે ઠંડીની. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. 4-5 દિવસ તાપમાન યથાવત રહેશે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં શું શું ફેરફાર થઈ શકે છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. નવેમ્બરનું એક અઠવાડિયું પૂરું થયું છે, તેમ છતાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. 4-5 દિવસ તાપમાન હજુ પણ યથાવત રહેશે. આવામાં હવામાન નિષ્ણાતની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે હાલ ગરમી પડી રહી છે, જેની અસર રવિ પાક પર થવાની શક્યતા છે. જો કે તાપમાન સામાન્ય કરતાં પણ ઊંચું નોંધાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે પણ તાપમાન ઘટ્યું નથી. હાલના તાપમાનને કારણે રવિ પાકો મોડા પડવાની શક્યતા છે. તેમણે કહ્યું કે જો મહત્તમ તાપમાન 20-25 ડિગ્રી રહે તો કોઈ અંશે ઘઉંનો ઉગાવો સારો ન થઈ શકે. જીરા માટે ઉગાવો સારો રહી શકે નહીં. હવે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે અને ગરમી ઘટી જશે. નવેમ્બરના 17-20ના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ત્રીજા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે. આ જ અસરમાં અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે. અરબી સમુદ્રની હલચલ સોમાલિયા તરફ જાય તો ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા ઓછી રહેશે, નહીં તો ગુજરાતમાં વરસાદ એટલે કે માવઠું થઈ શકે છે. 22 નવેમ્બર પછી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી તાપમાન યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થયા બાદ જ ઠંડીનો અહેસાસ શરૂ થશે. નવેમ્બરનો પહેલો સપ્તાહ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ન આવવાના કારણે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે અને ઉત્તર તરફથી આવતા પવનને કારણે રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટશે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો. ગુજરાતના હવામાનમાં હજુ પણ ઠંડક પ્રસરી રહી નથી. તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે. આગામી દિવસો માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં પણ તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. મહત્વનું છે કે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાથી તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ હજુ હિમવર્ષા થઈ નથી. ગુજરાતના હવામાન અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેમાં હજુ પણ ઠંડીના કોઈ એંધાણ નથી. આગામી સમયમાં હવામાનમાં ઠંડક ક્યારે પ્રસરશે તે અંગે સવાલો થઈ રહ્યા છે, પરંતુ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં જ ઠંડક અનુભવાશે તેમ માનવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના કેન્દ્રો પર લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે. તાપમાનમાં નવેમ્બરના મધ્યમાં પણ ઘટાડો નથી થયો તેની અસરો ખેતી પર પણ પડી શકે છે, કારણ કે શિયાળુ પાક માટે હવામાનમાં જરૂરી ફેરફારો થાય તે ખેડૂતો માટે મહત્વનું રહેતું હોય છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વડા એ.કે. દાસે શનિવારે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ સુધી રાજ્યનું હવામાન સૂકું રહેશે. આગામી 4-5 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું નથી. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે. જે સાપ્તાહિક આગાહી કરવામાં આવી છે તે મુજબ હજુ પણ રાજ્યમાં ઠંડીના કોઈ એંધાણ નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.4 ડિગ્રી વધુ છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 22.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ છે. સવારે અને રાતના સમયે સામાન્ય ઠંડક અનુભવાઈ રહી છે, પરંતુ હજુ પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે. આ તરફ ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું અને તે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી વધુ છે, જ્યારે લઘુત્તમ તાપમાન 19.8 નોંધાયું અને સામાન્ય કરતાં 1.8 ડિગ્રી સેલ્સિયસ તે વધુ છે. શનિવારે કરાયેલી આગાહી પ્રમાણે સુરેન્દ્રનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યાં 38.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, જ્યારે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું છે અને ત્યાં લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે. ગુજરાત સુધી ઠંડા પવનો અને ઠંડીનો અનુભવ થવા પાછળ મુખ્ય કારણ હિમાલય તરફથી આવતા ઠંડા પવનો હોય છે, એટલે કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય તે પછી રાજ્યમાં ગુલાબી ઠંડીની અનુભવ શરૂ થઈ શકે છે. દિવાળી ગઈ અને નવેમ્બર અડધો પતવા આવ્યો, તેમ છતાં
રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે, જે તે ખેડૂતો માટે ચિંતાનું કારણ છે. કેમ કે તેના લીધે પાક પર થતી અસર થતી હોય છે અને કીટકોનો ઉપદ્રવ વધતો હોય છે. બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેનાથી અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. કઈ બાજુ આગળ વધી શકે છે તે અંગે માહિતી મેળવીએ. ઉત્તર ભારતમાં જ્યાં ધીમે ધીમે ઠંડી દસ્તક આપી રહી છે, ત્યાં દક્ષિણ ભારતમાં વરસાદનો સિલસિલો હજુ પણ ચાલુ જોવા મળી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને ત્યારબાદ ઠંડી વધી રહી છે, જ્યારે પહાડી વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેનાથી અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાત માટે પણ હવામાન વિભાગ અને અંબાલાલે શું આગાહી કરી છે તેના વિશે વાત કરીએ. બંગાળની ખાડીની દક્ષિણ પશ્ચિમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જે હવે સમુદ્રની સપાટીથી 3.6 કિલોમીટર ઉપર સુધી ફેલાયેલું છે. તેના પ્રભાવથી બંગાળની ખાડી પર આગામી કેટલાક કલાકોમાં લો પ્રેશર એરિયા બને તેવી શક્યતા છે. આગામી 2 દિવસ સુધીમાં તે તામિલનાડુ અને શ્રીલંકાના કાંઠા વિસ્તારો તરફ આગળ વધે તેવા એંધાણ છે, જેનાથી અનેક રાજ્યોમાં તેજ તોફાન સાથે વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 14 નવેમ્બર સુધી કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયેલું છે. કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનામથિટા, અલપુઝા, કોટ્યામ, એર્નાકુલમ અને ઇડુક્કી જિલ્લા માટે યલો એલર્ટ અપાયું છે. પુડુચેરીના માહે, યનમ, કરાઈકલમાં પણ વરસાદી એલર્ટ છે. આ ઉપરાંત કર્ણાટકના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. વધારે વાત કરીએ હવામાન વિભાગ વિશે તો હવામાન વિભાગે તોફાની હવા અને ખરાબ હવામાન જોતા માછીમારોને કેરળ લક્ષદ્વીપ તટ પર માછીમારી પકડવા ન જવાની સલાહ આપવામાં આવી છે. 9-10 અને 11 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ પડી શકે છે. 12-13 અને 14 નવેમ્બરે તમિલનાડુ, કેરળ, માહે, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં વરસાદની અસર સમગ્ર દેશમાં જોવા મળી શકે છે. વધારે વાત કરતા ગુજરાતના હવામાનની જો વાત કરીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુરુવારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ છે. ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 19.5 તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે. અંબાલાલની આગાહીની વાત કરીએ તો અંબાલાલ પટેલે આ વખતે ઠંડીનો ચમકારો વધારે રહેશે તેવી આગાહી કરી છે, જેને પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે 10-14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે. 17-20 નવેમ્બરે અરબ સાગરમાં લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18-23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડથી જવતી ઠંડી પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. દિવાળી પછી દેશભરમાં હવામાન બદલાયું છે. સમગ્ર ભારતમાં ઠંડીએ તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન હવામાન વિભાગે ફરી એકવાર ચક્રવાતી તોફાન સક્રિય થવાનું એલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદ પડશે. વાવાઝોડાની સાથે વીજળી અને સાથે સાથે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. આ સ્થિતિમાં ચક્રવાતી તોફાન ફરી એકવાર તબાહી મચાવવા માટે તૈયાર છે. હવામાન વિભાગે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના રાજ્યોમાં 12 નવેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ કે હવામાન વિભાગનું લેટેસ્ટ આગાહી શું છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ બંગાળની ખાડીના કેન્દ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાઈ રહી છે. તેની અસરને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ચક્રવાત બનશે, જેના કારણે કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુઓમાં 12 નવેમ્બર સુધી તોફાની પવનો ફૂંકાઈ શકે છે. ગાજવીજ અને વીજળી પડશે. ભારે વરસાદની પણ શક્યતા છે. મણિપુરના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. કેરળ, માહે અને તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં 8-10 નવેમ્બર વચ્ચે છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
છેલ્લા 24 કલાકમાં તાપમાન કેટલું હતું તેની વાત કરીએ. હવામાન વિભાગના અહેવાલ મુજબ જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પશ્ચિમ મધ્યપ્રદેશ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ સિવાય લઘુત્તમ તાપમાન બાકીના રાજ્યો કરતાં ઉપર રહે છે. માહેમાં કેટલાક સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થયો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2-4 ડિગ્રી વધુ રહ્યું છે. બિહાર, ઝારખંડ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2-4 સેલ્સિયસ છે. રાજસ્થાન, ગુજરાત અને વિદર્ભ તેમજ છત્તીસગઢમાં પણ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહ્યું છે. ફરી ગુજરાતમાં આવી શકે છે મોટો ખતરો. અંબાલાલે કીધું, ઠંડીને મૂકો, ફરી ત્રાટકશે વાવાઝોડું. ચક્રવાત દાના હજી માંડ ગયું છે ત્યારે ભારતના દરિયાકાંઠે ફરી એકવાર ચક્રવાતનો ખતરો ઉઠ્યો છે. જી હા, ગુજરાતમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવી શકે છે. ગુજરાતમાં નવેમ્બર મહિનો આવી ગયો છે પરંતુ ઠંડી આવી નથી ત્યારે લોકો ઠંડીની મોસમની રાહ જોઈ રહ્યા છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ડરાવી દે તેવી છે, કારણ કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની તેમણે આગાહી વ્યક્ત કરી છે. આ પલટો વાવાઝોડાની અસરને કારણે આવવાનો છે. અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે ઠંડીનો ચમકારો વધારે રહેશે, જેને પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે. 10-14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે. 17-20 નવેમ્બરે અરબ સાગરમાં લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18-23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડથી જવતી ઠંડી પડવાની શક્યતા છે. દિવાળી બાદ દેશભરમાં અનેક રાજ્યોનું વાતાવરણ પલટાયું છે. ભારતના અનેક ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે તો અનેક ભાગોમાં ઠંડીનું આગમન પણ થયું નથી. ત્યારે હવે વાતાવરણમાં કંઈક મોટું થવાનું છે, જેની અસર ન માત્ર ગુજરાતને પરંતુ દેશના અનેક રાજ્યોને થવાની છે. આ ચક્રવાતની ગુજરાતને તો અસર થશે, પણ સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોને એલર્ટ આપ્યું છે. કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદમાન અને નિકોબાર ટાપુઓમાં આ ચક્રવાતની અસર જોવા મળશે. જો ચક્રવાતના અસરની વાત કરીએ તો અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ આવશે, સાથે જ મણિપુરના કેટલાક રાજ્યોમાં કરા પડી શકે છે. કેરળ અને આંધ્રપ્રદેશના તટે કરા સાથે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે 10-14 નવેમ્બરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે અને 17-20 નવેમ્બરે અરબ સાગરમાં લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા છે. 18-23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી સપ્તાહ એટલે કે આગામી 7 દિવસ અમદાવાદમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ સાથે જ રાજ્યના તાપમાનમાં પણ આગામી 5 દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય. હાલ રાજ્યમાં નોંધાતું તાપમાન સામાન્ય કરતાં વધારે છે. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અસર થઈ રહી છે. આ સાથે જ હજુ પણ આગામી દિવસોમાં ડબલ સિઝનનો અનુભવ થશે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં ડબલ સિઝનનો અનુભવ થશે. ખાસ કરીને સવારે અને મોડી સાંજ પછી ઠંડી, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ થશે. એના કારણે એવું પણ થઈ શકે છે કે હજુ સુધી વિધિવત રીતે શિયાળાની શરૂઆત થઈ નથી, જેથી આપણને ડબલ સિઝનનો અનુભવ થાય છે. ડબલ સિઝનના કારણે જ ઘણા લોકોને કફ, ખાંસી અને ઉધરસની પણ તકલીફ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડને તોડતા સૌથી વધુ મહત્તમ અને લઘુત્તમ તાપમાન રહ્યું હતું. દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ 2024 માટે મહત્તમ તાપમાન વધી રહ્યું હતું, જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતના લોકોએ સહન કરી છે. હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો ભારે ગરમી પડી રહી છે. જોકે ડિસેમ્બરમાં હાડથી જવતી ઠંડી પડશે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે હજુ પણ ઠંડીની શરૂઆત થઈ નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે ઠંડીના આગમન વિશે મહત્ત્વની માહિતી આપી છે.
તેમણે કહ્યું કે ગુજરાતને ઠંડી માટે રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયા બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુઆ યુટ્યુબ ચેનલ. નમસ્કાર.